તાજેતરમાં યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે, ત્યારે ભાજપે બહુમતી હાંસિલ કરતા ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય બિનહરીફ પાલિકા પ્રમુખ બન્યા હતા. ડીસાના વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવેલા રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કરના શિરે ડીસા નગરપાલિકાના પ્રમુખનો તાજ પહેરાવ્યા બાદ હવે પાલિકાના વિજેતા થયેલા સદસ્યોના સન્માન સમારોહ યોજાઈ રહ્યા છે. સોમવારે રાત્રે ડીસા શહેરમાં આવેલા શ્યામ બંગલો ખાતે પણ સ્થાનિક રહીશો દ્વારા ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત અને સન્માન કરવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોર, જીજ્ઞેશભાઈ જોશી, અમિતભાઈ રાજકોટ, ડોક્ટર વિજયભાઈ ઝવેરીનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાની શ્યામ બંગલો સોસાયટીના રહીશ અને મલ્ટી ચેનલના માલિક મફતલાલ ખત્રી, નિનેશભાઈ સૈની, ભદ્રેશભાઈ ઠક્કર, મુકેશભાઈ પંચાલ, દૈવતભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને પાલિકાના વિજેતા ઉમેદવારોનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું.